હેલો નમસ્કાર મિત્રો, હું પંકજ કંજારિયા મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે આ વિડીયોની અંદર ભારતના પદાધિકારી જે 26/1/2019 સુધીના જોઈશું. મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર નવા હોય અને અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુની હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ વિડીયોની નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન હશે તે દબાવીને સબસ્ક્રાઇબ કરી દો તથા બાજુના બેલ આઇકોન પર ક્લિક કરી દો જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને ઝડપથી મળતી રહે તથા આ વિડીયોને શરૂ કરતા પહેલા લાઇક કરી દો, શેર કરી દો. તમારા મૂંઝવતા કોઈ સવાલ હોય, તમારા કોઈ ડાઉટ હોય તો અમને કોમેન્ટની અંદર જરૂર બતાવો. તો ચાલો મિત્રો જોઈએ ભારતના પદાધિકારી. રેલવે બોર્ડના ચેરમેન કોણ છે? તો તે છે વિનોદ કુમાર યાદવ, કે જે રેલવે બોર્ડના ચેરમેન છે. મિત્રો, આ રેલવે બોર્ડ છે તેની 1905 અંદર સ્થાપના કરવામાં આવી હતી, કે જયારે ભારતના ગવર્નર જનરલ લોર્ડ કર્ઝન હતા ત્યારે. ક્વેશ્ચન નંબર 2, કેન્દ્રીય સૂચના આયોગના મુખ્ય કમિશનર કોણ છે? એટલે કે CIC, કે જેને ચીફ ઇન્ફોર્મેશન કમિશનર તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમની તાજેતરમાં જ નવી નિમણૂક કરવામાં આવી છે, તેવા મુખ્ય કમિશનર છે સુધીર ભાર્ગવ, જે કેન્દ્રીય સૂચના આયોગના મુખ્ય કમિશનર છે. ક્વેશ્ચન નંબર 3, ભારતીય પ્રતિસ્પર્ધા આયોગના ચેરમેન કોણ છે? જે એટલે કે CCI, કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાના ચેરમેન છે અશોક કુમાર ગુપ્તા, કે જેમની પણ હમણે 1-2 મહિના પહેલા જ નિમણૂક કરવામાં આવી છે. ક્વેશ્ચન નંબર 4, પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ કોણ છે? પોતે છે CK પ્રસાદ, કે જે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ છે. ક્વેશ્ચન નંબર 5, ફિલ્મ એન્ડ ટેલિવિઝનના ચેરમેન કોણ છે? પોતે છે બજેન્દ્ર પાલ સિંહ, કે જેમણે CIDની રચના કરેલી છે, કે જે બીજા બજેન્દ્ર પાલ સિંહ છે તે ફિલ્મ એન્ડ ટેલિવિઝનના ચેરમેન છે. પેલા અનુપમ ખેર જે હતા તેમણે રાજીનામું આપ્યું, ત્યારબાદ બજેન્દ્ર પાલ સિંહ છે તેને ફિલ્મ એન્ડ ટેલિવિઝનના ચેરમેન બનાવવામાં આવ્યા છે. ક્વેશ્ચન નંબર 6, RBIના ગવર્નર કોણ છે? તો હમણે તાજેતરમાં તેમની નિમણૂક કરવામાં આવી છે, કે જે ઉર્જિત પટેલ છે તેમણે રાજીનામું આપ્યા બાદ શક્તિકાંત દાસને ભારતના RBIના ગવર્નર બનાવવામાં આવ્યા છે. મિત્રો, RBIના શક્તિકાંત દાસ કેટલામાં ગવર્નર છે તથા RBIની સ્થાપના ક્યારે થઈ હતી તે કોમેન્ટની અંદર જરૂર બતાવો. ક્વેશ્ચન નંબર 7, મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? મિત્રો, સુનિલ અરોરા છે તેની હાલમાં જ મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ મુખ્ય ચૂંટણી કમિશનર હોય છે તે ભારતની ચૂંટણી પંચના મુખ્ય કમિશનર હોય છે. ક્વેશ્ચન નંબર 8, UPSCના અધ્યક્ષ કોણ છે? એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, જે Class 1 IAS અધિકારી, IPS, IFS ની વગેરેની પરીક્ષા કન્ડક્ટ કરે છે, તેના અધ્યક્ષ છે અરવિંદ સક્સેના. ક્વેશ્ચન નંબર 9, CBSE બોર્ડના અધ્યક્ષ કોણ છે? તો તે છે અનિતા કરવાલ, કે જે CBSE બોર્ડના અધ્યક્ષ છે. ક્વેશ્ચન નંબર 10, UGCના અધ્યક્ષ કોણ છે? તો તે છે પ્રોફેસર ધીરેન્દ્ર પાલ સિંહ, કે જે UGCના હાલના અધ્યક્ષ છે. મિત્રો, આ UGCને રદ કરીને તેની જગ્યાએ બીજું એક કમિશન બનાવવામાં આવી રહી છે, તે કમિશન કયું છે તે કોમેન્ટની અંદર જરૂર બતાવો. ક્વેશ્ચન નંબર 11, વર્તમાનમાં DRDOના ચેરમેન કોણ છે? એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના ચેરમેન કોણ છે? તો તે છે જી સતીશ રેડ્ડી, કે જે DRDOના ચેરમેન છે. ક્વેશ્ચન નંબર 12, વર્તમાનમાં ઇસરોના ચેરમેન કોણ છે? તો તે છે K શિવન, કે જે ઇસરોના ચેરમેન છે. મિત્રો, ઇસરોનું ફૂલ ફોર્મ શું છે તથા ઇસરોનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તે કોમેન્ટની અંદર જરૂર બતાવો. ક્વેશ્ચન નંબર 13, ભારતના મુખ્ય ન્યાયાધીશ કોણ છે? તો તે છે રંજન ગોગોઈ, કે જે ભારતના 46મા નંબરના મુખ્ય ન્યાયાધીશ છે. ક્વેશ્ચન નંબર 14, નીતિ આયોગના અધ્યક્ષ કોણ છે? તો તે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. મિત્રો, નીતિ આયોગ છે તેના અધ્યક્ષ તરીકે હંમેશા ભારતના પ્રધાનમંત્રી હોય છે. પહેલા આયોજન પંચ હતું, તેની જગ્યાએ તેને વિખેરીને નીતિ પંચ કરવામાં આવ્યું છે, કે જેની 1 જાન્યુઆરી 2015 રોજ નીતિ આયોગની સ્થાપના કરવામાં આવી છે. નીતિ આયોગના ઉપાધ્યક્ષ કોણ છે? તો તે છે રાજીવ કુમાર, કે જે નીતિ આયોગના ઉપાધ્યક્ષ છે. ક્વેશ્ચન નંબર 16,
નીતિ આયોગના સીઈઓ કોણ છે, એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કોણ છે નીતિ આયોગના? તો તે છે અમિતાભ કાંત, જે નીતિ આયોગના સીઈઓ છે. મિત્રો આ નીતિ આયોગના ઉપાધ્યક્ષ હાલમાં રાજીવ કુમાર છે, તો તેના રાજીવ કુમાર પહેલા નીતિ આયોગના ઉપાધ્યક્ષ કોણ હતા તે કોમેન્ટની અંદર જરૂર બતાવો. ક્વેશ્ચન નંબર 17, લોકસભાના અધ્યક્ષ કોણ છે? તો તે છે સુમિત્રા મહાજન, કે જે લોકસભાના અધ્યક્ષ છે. ક્વેશ્ચન નંબર 18, લોકસભાના ઉપાધ્યક્ષ કોણ છે? તો તે છે એમ થુંબી દુરાઈ, કે જે લોકસભાના ઉપાધ્યક્ષ છે. ક્વેશ્ચન નંબર 19, લોકસભાના મહાસચિવ કોણ છે? તો તે છે સ્નેહલતા શ્રીવાસ્તવ, કે જેમનો કાર્યકાળ છે હમણાં 6 મહિના માટે વધારી દેવામાં આવ્યો છે, કે જે એક આઈએસ અધિકારી હોય છે હંમેશા. ક્વેશ્ચન નંબર 20, રાજ્યસભાના સભાપતિ કોણ છે? તો તે છે એમ વેંકૈયા નાયડુ, કે જે ભારતના ઉપરાષ્ટ્રપતિ છે. ક્વેશ્ચન નંબર 21, રાજ્યસભાના ઉપસભાપતિ કોણ છે? તો તે છે હરિવંશ નારાયણ સિંહ, જે રાજ્યસભાના ઉપસભાપતિ છે. ક્વેશ્ચન નંબર 22, રાજ્યસભાના મહાસચિવ કોણ છે? તો તે છે દેશ દીપક વર્મા, કે જે રાજ્યસભાના મહાસચિવ છે. ક્વેશ્ચન નંબર 23, રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા કોણ છે? તો તે છે ગુલામ નબી આઝાદ, કે જે રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા છે. ક્વેશ્ચન નંબર 24, એટર્ની જનરલ કોણ છે? તો તે છે કે વેણુગોપાલ, કે જે ભારતના એટર્ની જનરલ છે. ક્વેશ્ચન નંબર 25, સોલિસિટર જનરલ કોણ છે ભારતના? તો તે છે તુષાર મહેતા, કે જેની હમણાં હાલમાં 2 મહિના પહેલા નિમણૂક કરવામાં આવી છે. મિત્રો આ તુષાર મહેતા છે તે એક ગુજરાતના છે. ક્વેશ્ચન નંબર 26, એડિશનલ સોલિસિટર જનરલ તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી? તો તે છે માધવી દિવાન, કે જેમની હાલમાં જ એડિશનલ સોલિસિટર જનરલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ક્વેશ્ચન નંબર 27, ભારતીય થલ સેનાના પ્રમુખ કોણ છે? તો તે છે જનરલ બિપિન રાવત, કે જે ભારતીય થલ સેનાના પ્રમુખ છે. ક્વેશ્ચન નંબર 28, નૌસેનાના પ્રમુખ કોણ છે? તો તે છે એડમિરલ સુનિલ લાંબા, કે જે નૌસેનાના પ્રમુખ છે. ક્વેશ્ચન નંબર 29, સીઆરપીએફ ના ડાયરેક્ટર કોણ છે? તો તે છે રાજીવ રાય ભટનાગર, કે જે સીઆરપીએફ ના ડાયરેક્ટર છે. ક્વેશ્ચન નંબર 30, વાયુસેનાના ચીફ કોણ છે, કે ચીફ ઓફ એર સ્ટાફ કોણ છે? તો તે છે બીએસ ધનુ, કે જે વાયુસેનાના ચીફ છે. ક્વેશ્ચન નંબર 31, એસબીઆઈ ના ચેરમેન કોણ છે? તો તે છે રજનીશ કુમાર, કે જે એસબીઆઈ ના ચેરમેન છે. મિત્રો આ એસબીઆઈ ની સ્થાપના ક્યારે થઈ હતી તે કોમેન્ટ ની અંદર જરૂર બતાવો. ક્વેશ્ચન નંબર 32, 21મા કાયદા પંચના અધ્યક્ષ કોણ છે? તો તે છે બીએસ ચૌહાણ, કે જે 21મા કાયદા પંચના અધ્યક્ષ છે. ક્વેશ્ચન નંબર 33, 7મા પગાર પંચના અધ્યક્ષ કોણ છે? તો તે છે એકે માથુર, કે જે 7મા પગાર પંચના અધ્યક્ષ છે. ક્વેશ્ચન નંબર 34, 15મા નાણાં પંચના અધ્યક્ષ કોણ છે? તો તે છે એનકે સિંહ, કે જે નંદકિશોર સિંહ, જે 15મા નાણાં પંચના અધ્યક્ષ છે. ક્વેશ્ચન નંબર 35, નાણાં સચિવ કોણ છે? તો તે છે અજય નારાયણ ઝા, કે જે ભારતના નાણાં સચિવ છે. ક્વેશ્ચન નંબર 36, ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ કોણ છે? તો તે છે રવિ શાસ્ત્રી, કે જે ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ છે. ક્વેશ્ચન નંબર 37, મહેસૂલ સચિવ કોણ છે? તો તે છે અજય ભૂષણ પાંડે. મિત્રો ધ્યાનથી જોજો, આ ક્વેશ્ચનમાં બહુ જ ભૂલ થવાની શક્યતા છે. મહેસૂલ સચિવ પૂછે તો તે છે અજય ભૂષણ પાંડે, અને નાણાં સચિવ પૂછે તો તે આવશે અજય નારાયણ ઝા. આ મિત્રો આ બંને ક્વેશ્ચન અલગ અલગ છે. ક્વેશ્ચન નંબર 38, ભારતીય મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ કોણ છે? તો તે છે ડબલ્યુવી રમણ, કે જે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ છે, તેને હમણે તાજેતરમાં જ નિમણૂક કરવામાં આવી છે. ક્વેશ્ચન નંબર 39, રાજસ્થાનના મુખ્યમંત્રી કોણ છે?
તો મિત્રો છે અશોક ગેહલોત જે રાજસ્થાનના મુખ્યમંત્રી છે. મિત્રો હમણે તાજેતરમાં જ અલગ અલગ 5 રાજ્યની ચૂંટણી યોજાઈ, તેથી ત્યાં 5-5 રાજ્યના મુખ્યમંત્રી પણ આપણે જોઈ લેશું. રાજસ્થાનના મુખ્યમંત્રી છે અશોક ગેહલોત. મિત્રો રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી કોણ છે તે કોમેન્ટની અંદર જરૂર બતાવો. ક્વેશ્ચન નંબર 40, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કોણ છે? તો તે છે કમલનાથ. પેલા શિવરાજસિંહ ચૌહાણ હતા, ત્યારબાદ કમલનાથ હવે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બન્યા છે. ક્વેશ્ચન નંબર 41, છત્તીસગઢના મુખ્યમંત્રી કોણ છે? તો તે છે ભૂપેશ બઘેલ, કે જે છત્તીસગઢના મુખ્યમંત્રી છે. ક્વેશ્ચન નંબર 42, મિઝોરમના મુખ્યમંત્રી કોણ છે? તો તે છે જોરમ થાંગા, કે જે મિઝોરમના મુખ્યમંત્રી છે. ક્વેશ્ચન નંબર 43, તેલંગણાના મુખ્યમંત્રી કોણ છે? તો તે છે કે ચંદ્રશેખર રાવ, કે જે તેલંગણાના મુખ્યમંત્રી છે. મિત્રો આ તેલંગણાના મુખ્યમંત્રી છે કે ચંદ્રશેખર રાવ, તે બીજી વાર પણ કે ચંદ્રશેખર રાવ તેલંગણાના મુખ્યમંત્રી બન્યા છે. મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું, શેર કરવાનું અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. જય હિન્દ મિત્રો.